જો તમારો મિત્ર સારું ના કરે તો તમને દુઃખ થશે જો તે ખૂબ સારું કરે તો તમને વધારે દુઃખ થશે તો તમે પોતાને એવા બનાવી દીધા છે કે કોઈ પણ રીતે તમે ખુશ ના રહી શકો જો તમારા જીવવાની રીત આ બધા લોકોથી નક્કી થાય છે તો પછી તમે ગડબડ છો મોટી ગડબડ મૂળભૂત રીતે આ સમસ્યા આવી રહી છે કારણ કે આપણે આ મૂળભૂત માનવીય રચનાની સંભાળ જ નથી લીધી

તો એક એક ડાયલોગ છે છે જે રીતે લાગુ પડે અને તે કહે છે અને લોકો જે કરે છે તે તમને કેવી રીતે અસર કરે છે મારો પ્રશ્ન એ છે શું તેવી ભાવના હોવી ઠીક છે અને જો ઠીક નથી તો આજના સમયમાં તમે તે ભાવનાને કેવી રીતે જતી કરી શકો જુઓ તમે ચાર્લ્સ ડાર્વિનને જાણો છો તમે ચાર્લ્સ ડાર્વિન વિશે સાંભળ્યું છે ઉત્ક્રાંતિ જેવી એક વસ્તુ હોય છે અને કોઈએ તમને કહ્યું નથી કે તે પૂરું થઈ ગયું છે આ જે અમુક ન્યુરો સાયન્ટિસ્ટ કહી રહ્યા છે કે તમારા અને ચિમ્પાન્ઝીના ડીએનએમાં માત્ર એક પોઈન્ટ ત્રેવીસ ટકાનો ફરક છે એક પોઈન્ટ ત્રેવીસ ટકા કંઈ બહુ મોટો ફરક નથી ખરું ને તો આ એક ઉત્ક્રાંતિનો મુદ્દો છે જો તમે પોતાની જાતને સંભાળશો નહીં તો ખૂબ સરળતાથી તમે પોઈન્ટ ત્રેવીસ ટકા પાછળ જતા રહેશો હવે પેલું હું તે વાક્ય ફરીથી નહીં બોલી શકું પણ કંઈ નહીં જો તમારો મિત્ર સારું ન કરે તો તમને તેનું દુઃખ થશે જો તે ખૂબ સારું કરે તો તમને વધુ દુઃખ થશે તો તમે પોતાને એવી રીતે બનાવી દીધા છે કે કોઈ પણ રીતે તમે ખુશ ના રહી શકો તમે પોતાને જરાવવામાં લાગેલા છો ગમે તે થાય તમે ખુશ નહીં રહો જો તમે સમજવા માંગતા હોય કે હું શું કહી રહ્યો છું તો બહાર જઈને બેંગ્લોર શહેરના એક મુખ્ય રસ્તા પર ઉભા રહો ગરીબ લોકો જે રસ્તાની બાજુમાં મગફળી વેચે છે તેમને છોડી દો જે લોકો પોતાની કાર ચલાવી રહ્યા છે માત્ર પેલી બીએમડબ્લ્યુઝ મર્સિડીઝ અને મઝેરાટી અને બેંગ્લોર શહેરમાં ચાલતી ગમે તે કારને જુઓ ફક્ત ડ્રીમ કારને જુઓ ઠીક છે કારણ કે તમારામાંથી ઘણા બધાનું સપનું પણ હશે માત્ર જુઓ આ બધા લોકોને શું તમને લાગે છે કે તેઓ આ કાર ચલાવવામાં આનંદથી ઉભરાઈ રહ્યા છે ના માત્ર જો તે ચોરેલી કાર હોય તો તમને આનંદ દેખાય છે નહીતર ના તો સફળતા તેમની પાસે સુખ નથી લાવી જો તેઓ નિષ્ફળ હોય તો ચોક્કસપણે તેઓ હતાશ છે કારણ કે તેમના અભિગમની સ્થિતિ જ આવી છે જો આવી અભિગમની સ્થિતિ આવે તો તે ગમે તે રીતે કામ નથી કરવાનું કારણ કે તે તમારી વિશે પણ નથી તે હંમેશા અહીંયા કોઈના વિશે છે ક્યારે તમારા વિશે નથી સરળ વસ્તુ આ છે જુઓ જો તમારો આનંદ તમારો દુઃખ તમારી ખુશી તમારી પીડા તમારી આજુબાજુની કોઈ વ્યક્તિ કે વસ્તુ પર નિર્ધારિત હોય તો તમારા જીવનમાં તમારી આનંદિત હોવાની શક્યતાઓ ખૂબ ઓછી છે ખરું ને શું તે સાચું છે કે માનવીય અનુભવ અંદર થાય છે હલો હેલો હું તમને બધાને પૂછી રહ્યો છું શું તે સાચું છે કે માનવીય અનુભવ આનંદ કે દુઃખ પીડા કે પરમાનંદ પાગલપન કે સ્થિરતા દરેકનું સર્જન અંદર થાય છે ઓછામાં ઓછું જો તમે મેનેજર હો જો તમે મેનેજર બનવાના હો તો ઓછામાં ઓછું જે તમારી અંદર થાય છે તે તમારી રીતે જ થવું જોઈએ કારણ કે મેનેજમેન્ટનો અર્થ છે કે એવી પરિસ્થિતિઓ હોવી જેવી આપણે જોઈએ છે હા મેનેજમેન્ટ એટલે શું એવી પરિસ્થિતિઓ હોવી જેવી આપણે જોઈએ છે જો દુનિયા તમારી રીતે ના થઈ રહી હોય ઓછામાં ઓછું આ એક તમારી રીતે થવું જોઈએ નહીં કયા પ્રકારનું મેનેજમેન્ટ છે માત્ર એક વ્યક્તિ છે છે હજારો લોકો તેઓ તમારી વાત નહીં સાંભળે તેઓની પાસે તેમની પોતાની વસ્તુઓ છે પણ અહીં માત્ર એક વ્યક્તિ છે ઓછામાં ઓછું અહીં તમે જે ઈચ્છો છો તે થવું જોઈએ ખરું ને જો તમે જે ઈચ્છો છો તે થાય તો શું તમે પોતાને પરમાનંદિત રાખશો કે દુખી તમારી પસંદ શું છે જલ્દી કરો હું અત્યારે જ તમને આશીર્વાદ આપવાનો છું જો તમારી પાસે પસંદગી હોત તો તમે પરમાનંદિત હોત કે દુખી વસ્તુઓ થતી ન હોય તો પછી આ બધી સમસ્યાઓ આવે છે જો વસ્તુઓ કામ કરે તો એક સમસ્યા છે જો તેઓ કામ ન કરે તો એક સમસ્યા છે જો તમને આ સંસ્થામાં જગ્યા મળે તો એક સમસ્યા છે જો તમે આમાંથી બહાર ન નીકળી શકો તો તે એક સમસ્યા છે તમને આ જગ્યા એટલી ગમે છે કે તમને અહીં રહેવામાં વાંધો નથી એવું નથી તમારે અંદર જવું જ છે અને તમારે બધાથી આગળ બહાર નીકળવું છે દરેક બાબતે તે ક્યારેય તમારા વિશે નથી તે હંમેશા કશાક બીજા વિશે પરિવર્તનશીલ પરિસ્થિતિ છે આજે આ લોકો જે છે આવતીકાલે આપણે જાણતા નથી કે તેઓ શું કહેશે ખરું ને કાલે સવારે આપણે જાણતા નથી તે શું કહેશે જો તમારા જીવવાની રીત આ બધા લોકો દ્વારા નક્કી થાય છે તો પછી તમે ગડબડ છો તમે ગડબડ બનવાના જ છો જ્યારે તમે ગડબડ હોવ જુઓ તમે પોતાને એક મિત્ર કહો છો જો તેઓ નિષ્ફળ થાય તો તમે દુઃખી છો જો તેઓ સફળ થાય તો તમે વધુ દુઃખી છો ચોક્કસપણે આપણે આ સંદર્ભમાં મિત્ર શબ્દ ના વાપરવો જોઈએ ને સ્પર્ધા હું સહેમત છું મિત્ર નહીં એને જો તમારો મિત્ર સારું કરે તો તમારે ખૂબ ખુશ ન થવું જોઈએ જો ખરી મિત્રતા હોય મિત્રતાની વાત છોડો મૂળભૂત રીતે આ સમસ્યા આવી રહી છે કારણ કે આપણે આ મૂળભૂત માનવીય રચનાની સંભાળ જ નથી લીધી આ તમે ઈચ્છો તે રીતે નથી થઈ રહ્યું શું તે સાચું છે કે અત્યારે તમારું શરીર પૃથ્વી પરની સૌથી શ્રેષ્ઠ રસાયણિક ફેક્ટરી છે તે એવું છે તે પૃથ્વી પર આ સૌથી જટિલ અને અત્યાધુનિક રસાયણિક ફેક્ટરી છે પ્રશ્ન માત્ર એ છે કે શું તમે એક સારા સીઓ છો કે નબળા સીઈઓ કારણ કે જો તમે એક સારા સીઓ હો તો તમે પરમાનંદના રસાયણની રચના કરશો જો તમે એક સીઓ હો તો આ દરેક વસ્તુઓ થશે તમારો ધંધો તમે ઈચ્છો તે રીતે ચાલવો જોઈએ ખરું ને ઓછામાં ઓછો આ એક નાનો ધંધો